ચાર બે તો કે આઠ એટલે અહીંયા લખવાના
મળશે 824, એટલે કે 4 × 296 નો જવાબ મળશે 824. હવે અથવા તો બીજી રીતે આપણે કરવાની છે, તો એમાં આપણે 206 નાનો પણ અંતર 206. હવે જો તમને આમાં ભૂલ લાગે તો શું કરવાના, 200 છે અને એના પણ બે ભાગ કરી નાખવાના, જે આપણે આગળ જોઈ ગયું 100 + 100 આની સાથે ગુણાકાર કરો પણ ચાલે બરોબર, અને 100 200 અને એમાં 6 મળી ગઈ એટલે 206. જવાબ થવો જોઈએ, જવાબ આ છે કે આવો જોઈએ, તો આપણે સંખ્યા છે છૂટી પાડી સાચી કે હવે જે આપણે છૂટી પાડેલી છે સંખ્યાને આપણે અહીંયા 200 પર ગોઠવી દઈશું. અહીંયા 100, અહીંયા 100 ને અહીંયા 6. આની સાથે તમે કરો તો પણ ચાલે, પણ જો તમને ભૂલ લાગતું હોય તો આ રીતે 200 ના ભાગ કરીને પણ કરી શકો, પણ વ્યવસ્થિત સાચા ભાગ કરવાના. હવે આપણે ઉપર તો ગોઠવી દીધી આ રીતે, હવે કોની સાથે એનો ગુણાકાર કરવાનો છે? 4 સાથે, એટલે ઉભામાં 4. હવે અંદર આપણે ગોઠવીશું, પેલા ઉપરથી 100 ગુણાકાર કોની સાથે કરવાનો? 4, 100 × 4 ઉપરથી 100 ગુણાકાર નિશાની 4, 100 × 4 ઉપરથી 6 ગણતરી ગુણાકાર 4 સાથે કરવાનું છે, 4 × 4. હવે આપણે ગુણાકાર કરવાની શરૂઆત કરીશું, એમાં પણ આપણે જે રીતે કરીએ છીએ એ રીતે પહેલાં બે રકમની, એટલે કે જે 100 આપી છે કેટલી આપી છે, તો કે અહીંયા 2 એટલે 2 શૂન્ય, હવે આપણે 100 નો મૂકી દીધો, હવે તો શું થયું કે 4 અને 1, એટલે 4 નો મૂલ્ય 1 સુધી બોલે એટલે 4 × 4 એ કીધું એ રીતે કે જે જે 100 હોય એ પેલા મૂકી દેવાય, એટલે આપણે 2 શૂન્ય નથી તો 2 મૂકી દીધું, હવે ત્યાં તો શું થયું કે 4 ને 1 અને 4 એકા 4 50 જવાબ આવ્યો. આ પણ એ જ રીતે 2 શૂન્ય છે એટલે 2 શૂન્ય મૂકી દીધું, હવે 4 ને 1 એટલે 4 એકા 4 400 બરાબર, હવે 4 × 6 = 24, હવે આપણે સરવાળો કરવા માટે પહેલા આ જે જવાબ આવ્યો છે એને આપણે ગોઠવીશું, તો 400 + 400 + 24, 4 × 4 2 × 2 4 × 4 8 824 આવી ગયો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ જે રીતે ગુણમાં દાખલ કરાવ્યા છે એ બધા જ ગુણમાં સુંદર અક્ષરે અને સાથે સાથે ગણવાના પણ છે અને રિવિઝન પણ કરવાનું છે. આજે આપણે ગણિત વિષયમાં પ્રકરણ 6 ભંગારડેટાના પેજ નંબર 67 ઉપર આવીશું. પેજ નંબર 67 ઉપર આવું છે કે મારી રોજની છે, રોજની જે મતલબ એવો છે કે દરરોજ આપણે જે ડાયરીમાં નોંધ કરીને દરરોજ માટે રોજની જે તૈયાર છે, આ જે રોજની જે છે એ કિરણની છે. હવે જો આગળ જઈએ આપણે, કિરણે ભંગાર ભેગો કરનાર પાસેથી થોડો ભંગાર ખરીદ્યો, એટલે જે ભંગાર એવા જતા હોય ને એના પાસેથી થોડો ભંગાર છે એ ખરીદ્યો હતો બરાબર, તેણે તેઓને 871 રૂપિયા ચૂકવ્યા. હવે એને શું કીધું, જે વ્યક્તિ ભંગાર લઈ આવે છે એના પાસેથી એને ખરીદ્યો હતો, હવે તેણે તેઓને અને કેને ચૂકવ્યા કેટલા રૂપિયા ચૂક્યા, તો કે 871 રૂપિયા ચૂકવ્યા. હવે આગળ જોઈએ, કિરણે દિનોની મોટી દુકાને આ ભંગાર વેચ્યો. હવે કિરણ છે એ તો પેલા જ જોઈએ કે બહુ જાડા નથી, પેલા ભંગારના ભાવમાં જોઈએ જો વધે એટલે મોટી દુકાને દઈ આવે, એટલે કિરણ છે એ દિનો
ત્યાં જ્યાં ભંગાર ખરીદ્યો હતો એ વેચે, એટલે કે વેચી દીધો. અને ધીનુએ તેને આ પ્રમાણે મત અને સિક્કાઓ આપ્યા. હવે ધીનુને દુકાને જ્યાં ભંગાર છે એ વેચ્યો અને ધીનુએ તેને આ પ્રમાણે મત અને સિક્કાઓ આપ્યા. તો કયા પ્રમાણે? તો કે અહીંયા જે નોટ હોય પછી તમારી બુકમાં પણ છે એમાં પણ જોઈ લેજો. એને 100 રૂપિયાની 6 બરોબર, 100 રૂપિયાની 6 50 રૂપિયાની 3 નોટ હોય, પછી 5 રૂપિયાની 8 નોટ હોય, 20 રૂપિયાની 7 1 રૂપિયાના 4 સિક્કા અને 10 રૂપિયાની 6 પછી હવે 994 રૂપિયા મેળવ્યો તો શું થાય?
1994માંથી રૂપિયા 841 બાદ દે છે. જો 4 માંથી 1 જાય એટલે 3, 9 માંથી 4 જાય એટલે 5, 9 માંથી 8 જાય એટલે 1, તો એને કેટલા રૂપિયા મળ્યા? તો 253 રૂપિયા. આ ભંગાર આપવામાં એને 153 રૂપિયા મળ્યા. તો એ છે મને મળ્યા રૂપિયા 153. તો વિદ્યાર્થી મિત્રો, પણ તમારે બુકમાં સુંદર અક્ષરે લખી અને સાથે સાથે એની ગણતરી પણ કરવાની છે. હવે આપણે આગળ જોશું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે પેજ નંબર 68 પર આવીશું. પેજ નંબર 68માં હરિ મંદિરમાં એવા છે, મારી રોજ વિષયમાં કિરણે નાના ભંગારવાળા પાસેથી ભંગાર ખરીદ્યો. આપણે હમણાં જોયું છે જે પેપરમાં છાપામાં, કિરણે નાના ભંગાર વાળા પાસેથી ભંગાર ખરીદ્યો. તેના 919 રૂપિયાએ ચૂકવ્યા. જ્યારે તેને ભંગાર વેચ્યો ત્યારે દિનએ તેને લીધે કિરણ નીચે મુજબની નોટ અને સિક્કાઓ આપ્યા. આ વખતે તે કેટલા રૂપિયા કમાઈ હશે તે જણાવો. કિરણે નાના ભંગારવાળા પાસેથી ભંગાર ખરીદ્યો, તેના 919 રૂપિયા ચૂકવ્યા. જ્યારે તેને ભંગાર વેચ્યો ત્યારે દિનુએ તેને નીચે મુજબની નોટ અને સિક્કાઓ આપ્યા. આ વખતે તે કેટલા રૂપિયા કમાઈ હશે તે જણાવો. જે આપણે નીચે નોટ અને સિક્કા આપ્યા છે તેનો આપણે પેલા એ જોઈ પછી આપણે બાજુ મારીશું, બરોબર? તો આ જે 5 રૂપિયાના સિક્કા એને કેટલા આપ્યા છે? તો કે 28 સિક્કા 5 રૂપિયાના અને 5 નોટ 100 રૂપિયાની, 5 નોટ 100 રૂપિયાની, 1 નોટ 50 રૂપિયાની, 18 નોટ 10 રૂપિયાની, 9 નોટ 20 રૂપિયાની. હવે કિરણની રોજ દિશામાં તમે નોંધો. એટલે આજે પેજ આપ્યું છે કિરણની રોજ દિશાનું છે, એમાં આપણે આ વખતે તે કેટલા રૂપિયા કમાયા હશે તે જણાવો. તે પણ આપણે જણાવવાનું છે કે કેટલા રૂપિયા કમાય છે. તો એમને જ્યારે વિશેમાં 18 માર્ચ 2018 ભેજેલું છે એમાં આપણે નોંધવાનું છે. તો આપણે સ્ટાર્ટ કરીએ પહેલા. તમારે પણ મારી સાથે લખવાનું છે. પહેલા 100 રૂપિયાની નોટ લઈ આવે તો એને 100 રૂપિયાની કેટલી નોટ આપી છે? 5. અહીં લખવાનું 100 ની 5 નોટ. તો 50 રૂપિયાની એને કેટલી નોટ
ની એક નોટ, 50 ની એક નોટ બરાબર. હવે 50 ગુણ્યા 50 ગુણ્યા એક નોટ બરાબર. એ તમારે શું કરવાનું બાબા, એ ઊંધું કરી નાખવાનું બરાબર. ભલે થઈ ગઈ 100 રૂપિયા નોટ 50 રૂપિયા. હવે 50 રૂપિયાની તો એક જ નોટ છે એટલે 50 રૂપિયા 50. આપણે જોઈએ તો 20 રૂપિયાની કેટલી નોટ આવી છે, રૂપિયા 20 ની કેટલી નોટ આવી છે તો કે 9. એટલે લખવાનું 9 નોટ બરાબર. હવે એનો ગુણાકાર એટલે લખવાનું 20 ગુણ્યા 9. સમજ્યા કે નીચે અહીંયા તો રૂપિયા 5 ના 28 સિક્કા બરાબર. હવે 5 ગુણ્યા 28 નો ગુણાકાર ચૌદ
રૂપિયા 140 તો આ બધા આવી ગયા. હવે શું કરવાનું? તો કે આ બધાનો સરવાળો ત્યારે ખબર પડે ને કે કુલ કેટલા રૂપિયા મળે. એ લખવાનું કોડી કરીએ છીએ.
દસ માંથી નવ જોઈએ એટલે કેટલા વધે તો કે એક. કેટલા મળશે એને? એકસો ને એકત્રીસ રૂપિયા. બરોબર. અને લખવાનું આ કિરણને કેટલી કમાણી થઈ? આ વ્યાપાર આ કિરણને આ વ્યાપાર માં રૂપિયા કેટલા કમાણી? એકસો એકત્રીસ ની કમાણી થઈ. આ કિરણને આ વ્યાપારમાં રૂપિયા એકસો એકત્રીસ ની કમાણી થઈ. હવે એક વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ તો આ જે મળી છે આપણે જોયા સુધી તો એ તમને કે હવે કિરણની રોજ મિસીમાં તમે નોંધો કે આપણે નોંધો આ વખતે તે કેટલા રૂપિયા કમાઈ છે તે જણાવો. તેને 18 માર્ક્સ વિદર 18 માર્ક્સ જે કમાણી કરી તે આપણે લઈ તો 100 રૂપિયાની 5 તો રૂપિયા 131
એને મળ્યો. આ કિરણની આ વ્યાપારમાં રૂપિયા 131 ની કમાણી થઈ. વિદ્યાર્થી મિત્રો, આ તમારે તમારી નોંધમાં દર વખતે લખવાનું છે અને સાથે સાથે ઘરે રિવિઝન પણ કરતા રહેજો. બાય.